બંને માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગુજરાતી કાવ્ય નંબર પાંચ દીકરી કાવ્યના આજે આપણે અભ્યાસ કરીશું જેમના કવિ છે અશોક ચાવડા બે દિલ બે દિલ એ અશોક ચાવડાનું તખલ્લુસ છે એટલે ઉપનામ છે હવે કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે કાવ્યના કવિ અશોક ચાવડાનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ અશોક ચાવડાનો જન્મ ત્રેવીસ આઠ ઓગણીસો ને ના રોજ થયો હતો તેમનું પૂરું નામ અશોક પિત્બર ચાવડા હતું તેમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મંડાસર ગામ છે હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે એટલે મદદ મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરે છે નોકરી કરે છે પગલાં તળાવમાં પગરવ તરાવમાં તેમના ગઝલ સંગ્રહો છે દીકરી કાવ્ય જે છે તે ગઝલ છે અને તે પગરવ તરાવમાંથી લેવામાં આવ્યું છે એટલે ગઝલ એનું સાહિત્ય પ્રકાર છે દાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતા સંગ્રહ છે એટલે એમણે ગઝલ અને કવિતા સંગ્રહો લખ્યા છે ગઝલમાં પગલાં તળાવમાં અને પગરવ તરાવમાં એ ગઝલ સંગ્રહો છે જ્યારે દાળખીથી સાવ છૂટા કવિતા સંગ્રહ છે તેમને અનેક પુરસ્કારોથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા પુરસ્કારો મળ્યા હતા જેમાં સાહિત્ય એકાડેમી દિલ્હી યુવા પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગુજરાત સાહિત્ય એકેડમી યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા એમ તેમને અનેક પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા અહીં કવિએ દીકરી કાવ્યમાં દીકરી વાહનનો દરિયો એ જે વિધાન છે એ બહુ પ્રચલ પ્રચલિત છે પણ દીકરી ગઝલમાં કવિએ દીકરીને સ્વર્ગની દેવી હોય તેવી ઉપમા આવી છે આપી છે અને દીકરીને એક ગૌરવભર્યા સ્થાન માનભર્યું સ્થાન આપવામાં આવે એવું આલેખન કર્યું છે હવે આપણે દીકરી કાવ્યને સમજૂતી મેળવીએ તો પ્રથમ પંક્તિ જોઈએ તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી સ્વર્ગ એટલે દેવોનો લોક ઝલક એટલે શોભા તેજસ્વીતા તો પહેલી પંક્તિમાં કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે એટલે દીકરીમાં દેવીઓની ઝલક દેખાય છે સ્વર્ગની દેવીઓમાં દીકરીની ઝલક દેખાય છે એટલે કે દેવલોકમાં જે સ્વર્ગની દેવીઓ છે તેમાં દીકરીની ઝલક દેખાય છે કે એ દીકરી જેવી જ દેખાય છે છે સુખદંદનની ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી સુખદ ચંદન સુખદ ચંદન એટલે શું તો કે ચંદનના ઝાડનું સુગંધી લાકડો એને સુખદ ચંદન કહેવામાં આવે છે એટલે કે ચંદનના ઝાડનું લાકડું તિલક તિલક એટલે કપાળમાં કરવામાં આવતું તિલું તેને તિલક કહેવાય તો અહીં કવિ કહે છે કે દીકરી એ સુખદ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે જેમ કપાર ઉપર કુમકુમનું તિલક કરવામાં આવે છે ને જેમ સુગંધીદાર ચંદન એ આજુબાજુના જે વાતાવરણ છે તેને મહેકાવે છે તેવી જ દીકરી છે તો કે દીકરી કેવી તો કે ઘરમાં બધાને મહેકાવે છે તેવી હોય છે અને જેમ કુમકુમનો તિલક આપણે કરીએ ને આપણી સુંદરતા વધે છે તેવી જ દીકરી છે એટલે અહીં દીકરીને સુખદના ચંદનની સુગંધ સાથે અને કુમકુમના તિલકના સૌંદર્ય સાથે સરખાવી છે તો પહેલી પંક્તિનો અર્થ એવો થશે કે સ્વર્ગની એક એક દેવીઓમાં દીકરીની ઝલક દેખાય છે દીકરી સુખદ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે એટલે દીકરી એ પરિવારનો સૌથી મહત્વનો એક અંગ હોય છે એવું કવિ કહે છે બીજી પંક્તિ જોઈએ તો સ્નેહનું ઝરણું ફૂટે એનું એનું જ આ પરિણામ છે કોતરે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી હવે બીજી પંક્તિમાં કવિ કહે છે કે સ્નેહનું ઝરણું સ્નેહ એટલે હેત પ્રેમ ઝરણું એટલે જમીન કે પહાડમાંથી ઝડતો પાણીનો પાણી જે પાણીનો વહેણ જે વહેતો હોય તેને ઝરણું કહેવામાં આવે છે તો કે સ્નેહનું ઝરણું ફૂટે એટલે કે સ્નેહના ઝરણાનું આ પરિણામ એટલે કે ફળ છે સ્નેહનું ઝરણું જેમ ફૂટે છે ને બીજાનો ઉપયોગ નીવડે છે તેવી રીતના સ્નેહના ઝરણાનું પરિણામ છે એટલે કે માતા પિતાના પ્રેમનું જ આ પરિણામ છે આ એક ફર છે બીજી પંક્તિમાં કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી એટલે કોઈ વર્ષોથી ખડક ખડક એટલે કે પથ્થર પથ્થરમાંથી જેમ નકશી કામ કરીને કોતરવામાં આવે કોતરવું એટલે નકશી કામ કરવું જેમ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવે તેમ દીકરીને પણ સંસ્કાર આપવામાં આવે છે એટલે કોઈક વર્ષોથી ખડકમાં દીકરીનું દીકરીનું શિલ્પ કોતરે છે એવું કવિ કહે છે અહીં પૂરી પંક્તિનો આપણે અર્થ જોઈએ તો સ્નેહના જણાવનું જ પરિણામ છે પરિણામ એટલે કે ફળ છે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે એવું લાગે છે એટલે માતા પિતા બાળપણથી જ દીકરીમાં સંસ્કારનું સિંચન કરે છે તેની કવિ અહીં વાત કરે છે હવે આગળની પંક્તિ જોઈએ તો લાજ મર્યાદા લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ દીકરી ત્રીજી પંક્તિમાં કવિ કહે છે કે લાજ શરમ અને મર્યાદા જે દીકરીમાં હોવી જોઈએ લાજ અને શરમ જે દીકરીમાં હોવી જોઈએ એની વાત કરી છે ને ગૌરી વ્રતોની હાર માળા ગૌરી વ્રત એટલે શું તો કે ગૌરી એટલે કે પાર્વતીની પૂજાનું વ્રત જે હોય તેને ગૌરી વ્રત કહેવામાં આવે તો લા પહેલી પંક્તિનો અર્થ થશે કે લાજ મર્યાદાને શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં ઉછરે છે રોજ કાયમ ફડકમાં દીકરી એટલે દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછરતી રહી છે પહેલેથી જ સમાજમાં સ્ત્રીઓ માટે લાજ મર્યાદાને શરમ ને ગૌરી વ્રત જેવી પરંપરાગત વ્રત ઉજવવામાં આવે છે અને એની હારમાળામાં દીકરી એટલે કે લાજ પણ હોય છે એમાં શરમ પણ હોય છે મર્યાદામાં પણ રહે છે અને ગૌરી વ્રત પણ કરે છે તો એની હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે બીકમાં કાયમથી ફડકમાં એટલે કે બીકમાં ઉછળતી રહી છે એટલે આ બધું લાજ અને શરમ અને ગૌરી વ્રતની હારમાળા એટલે કે ગૌરી વ્રત પણ એ કરે છે તેમ છતાં એ ફડકમાં એટલે કે બીકમાં કાયમ પોતાના ઘરે ઉછળતી રહે છે મોતી થતી રહી છે ઉછળતી એટલે મોતી થવું આમ પૂરી પંક્તિનો આપણે અર્થ જોઈએ તો કે લાજ મર્યાદા શરમ ગવડી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીકથી ઉછળતી રહી છે હવે એના પછીની પંક્તિ જોશું તો જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી હવે ચોથી પંક્તિનો જે અર્થ થશે તો કે જે શિરે શીર એટલે કે મસ્તક માથું જે શિરે હું હાથ ફેરવતો એટલે પિતા જે શિરે દીકરીના માથા ઉપર હાથ ફેરવતા તે હવે મોતી થઈને પોતાના પિતાને જ હાથ દે છે એટલે કે મદદ કરે જે છે જે સમયે જ્યારે દીકરીને પગે લાગતી કે દીકરીને વહલ કરતા પિતા ત્યારે તે પિતા પોતાની દીકરીના માથે સિર એટલે કે માથા ઉપર હાથ ફેરવીને વહલ કરતા અને આશીષ આપતા આશીર્વાદ આપતા અને આજે એ મને હાથ દે છે કે આજે એ મને હાથ દે છે એટલે કે આજે એ મને સહારો આપે છે વિસ્તરે છે એમ સમજણમાં વિસ્તરવું વિસ્તરવું એટલે ફેલાવવું સમજણમાં એટલે દાહપણ સાણપણ સમજણવાળી સમજદાર થઈ ગઈ છે દીકરી હવે મોટી થઈને તો એના પછીની પંક્તિમાં કહે છે કે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી ફલક એટલે આસમાન તો એ બીજી પંક્તિનો અર્થ થશે કે દીકરીની સમજદારી સમજણ છે તે આજે આસમાન એટલે કે આકાશ સુધી વિસ્તરી ગઈ છે એટલે ખૂબ સમજદાર થઈ ગઈ છે પૂરી પંક્તિનો અર્થ એવો થશે કે પહેલાંની પહેલાં જેના માટે માથે હું હાથ ફેરવીને એને વહાલ કરતો આશીર્વાદ આપતો આજે એ મને સહારો આપે છે દીકરીની સમજદારી જે છે તે આજે આકાશ સુધી વિસ્તરી ગઈ છે એવું એક પિતા પોતાની દીકરી માટે વિચારે છે ત્યાર પછી છેલ્લી પંક્તિ આપણે જોઈએ તો સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી સુર શરણાઈ સુર એટલે સ્વર શરણાઈ એટલે શું તો ફૂંકીને વગાડવામાં આવતું એક વાજુ સુર શરણાઈ ને સગા સંબંધીઓની ભીડમાં તો અહીં પહેલી પંક્તિનો અર્થ થશે કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે લગ્ન સમયે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં જ્યારે મહેમાન આવ્યા હોય તે ભીડમાં દીકરીની યાદ આવે જ્યારે પિતાને દીકરીની યાદ આવે ત્યારે રોજ ભીની થાય થાય છે ભીની પલકમાં દીકરી એટલે જ્યારે પોતાની દીકરીની યાદ આવે ત્યારે ત્યારે આંખો રોજ ભીની થઈ જાય છે એટલે આંખમાં આંસુ આવી જાય છે પિતાના આંખમાં આંસુ આવી જાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે એટલે દીકરીને જ યાદ કરવા લાગે છે આમ છેલ્લી પંક્તિનો પૂર્ણ સંપૂર્ણ અર્થ આપણે જોઈએ તો જ્યારે શણાયના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓનો સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે આમ છેલ્લે દીકરી નાનેથી મોટી થાય છે અને જ્યારે સાસરે ચાલી જાય છે અને કોઈ બીજા પ્રસંગમાં બીજાના લગ્નના પ્રસંગમાં જ્યારે શરણાઈને સુર સંભળાય છે ત્યારે પિતા અને માતા એ પોતાની દીકરીને યાદ કરીને દુઃખી થાય છે તેની વાત કવિએ અંતે કરી છે આમ દીકરી એ વહાલનો દરિયો અને માતા પિતાના હૃદયની એકદમ નજીકમાં રહેતી વ્યક્તિ છે તેને યાદ કરીને માતા પિતા જીવે છે દીકરા વિશે તો ઘણું બધું કહેવામાં આવે છે પણ દીકરી વિશે કવિએ વહાલનો દરિયો અને માતા પિતાનો સહારો હોય છે એવું કહે છે હવે આખા કાવ્યના આપણે અર્થ એકવાર ફરી જોઈ લઈએ તો પહેલી પંક્તિનો અર્થ આવો થશે કે સ્વર્ગની એક એક દેવીઓની ઝલકમાં દીકરી દેખાય છે દીકરી સુખદ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે એટલે કે કુમકુમનો તિલક કર્યા પછી જેમ આપણા મુખની સુંદરતા વધે છે તેમ દીકરી એ કુણની સુંદરતા વધારે છે બીજી પંક્તિ જોઈએ તો સ્નેહનું ઝરણો એટલે કે સ્નેહના ઝરણાંનું જ પરિણામ ફળ છે એટલે કે જે માતા પિતા દીકરીને સ્નેહ કરે છે તેનું જ આ પરિણામ છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે એટલે દીકરીને નાનેથી મોતી માતા પિતા પોતાના ઘરે કરે છે અને એને આ દીકરી શાનું પરિણામ છે તો કે એ પ્રેમના ઝરણાનું જ પરિણામ છે એના પછીની પંક્તિ જોઈએ તો લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછળતી રહી છે એટલે બાળપણથી જ એનામાં દીકરીમાં લાજ શરમ અને મર્યાદા અને ગૌરી વ્રતની હારમાળા એટલે કે ગૌરી વ્રત ગૌરી માતાની પૂજા કરવાનો વ્રત કરવામાં આવે છે અને કાયમ માટે નાનાથી જ્યારે મોતી થાય ત્યાં સુધી એ દીકરી બીકમાં જ ઉછળતી હોય છે બીકમાં જ મોતી થતી હોય છે એવું કવિ કહે છે ત્યાર પછીની પંક્તિનો અર્થ એ થશે કે પહેલાં જેના માથે હું હાથ ફેરવતો અને આશીષ આપતો આજે એ મને હાથ દે છે સહારો આપે છે દીકરીની સમજદારી હાલમાં એ આકાશ સુધી વિસ્તરી ગઈ છે એવું કવિ કહે છે અને અંતિમ પંક્તિમાં જોઈએ તો આપણે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે લગ્ન પ્રસંગમાં શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવી જતા આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં એટલે એ ભીની આંખોમાં દીકરી રૂપે દેખાય છે આમ અહીં આ કાવ્યમાં કવિએ દીકરીને સુખદચંદનની સુગંધ અને શીતળતાની વરસાવતી દીકરીની મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર રૂપ છે એવું કહ્યું છે એટલે વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર રૂપ એટલે શું કે પ્રેમભરી દીકરી છે એવું કવિ કહે છે અહીં આ આપણું કાવ્ય પૂર્ણ થાય છે વંદે માતરમ